નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. અને સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. એક કૌભાંડનો પર્દાફાશ જે રીતે કરવા જઈ રહ્યા છે, કબૂતરબાજીના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. જીએસટીબી પાસે માનવ તસ્કરીના આ કૌભાંડની એક્સક્લુઝિવ વિગતો આવી છે, જેમાં 96 ગુજરાતી સહિત 260 જેટલા ભારતીયોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનું ઘટસ્ફોટ થયો છે. તો આ ચાર્ટર્ડ પ્લેનમાં જઈ રહેલા 96 ગુજરાતીઓ સહિત 260 ભારતીય પેરિસ એરપોર્ટ પર ફસાયા છે અને આ તમામ લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રાઇવેટ જેટ દુબઈથી નિકારગુઆ જઈ રહ્યું હતું અને પેરિસ પર ઈંધણ ભરવા માટે લેન્ડ થયું હતું અને માનવ તસ્કરીના પગલે ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટે પેરિસ પોલીસે પ્લેનને કબજામાં લીધું છે. એક્સક્લુઝિવ માહિતી સાથે આપણી સાથે જોડાશે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, કબૂતરબાજીનો જે રાષ્ટ્રવ્યાપી કૌભાંડ અત્યારે સામે આવ્યું છે, જીએસટી પાસે શું એક્સક્લુઝિવ માહિતી? બિલકુલ હિના, કે રાજ્યભરની અંદર જે વિદેશ જવાની જે યુવાનોની અંદર તેમજ અનેક લોકોની અંદર જે ગેલછા હોય છે, એ ગેલછા તેમને ક્યાં સુધી પહોંચાડે છે તેનો એક પર્દાફાશ જીએસટીવી દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિગતવાર જે ફ્રાન્સની અંદર જે ચાર્ટર પ્લેન એક પકડવામાં આવ્યું છે, તેની અંદર 260 થી વધુ લોકોની ત્યાં આગળ હાલ અટકાયત કરવામાં આવી છે. ત્યાંની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે. તેની અંદર 260 લોકો જે ભારતીયો હતા તેમાં 96 જેટલા ગુજરાતીઓ હાલ મળી આવ્યા છે અને તેની અંદર જે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે તેને અમુક ચોક્કસ સમુદાયના, એટલે કે પાટીદાર છે, ચૌધરી સમાજના છે, રાજપૂત સમાજના છે, આટલા ત્રણેક સમાજના સમુદાયના લોકો 96 જેટલા લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે, ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ચાર્ટર પ્લેન છે તે અમદાવાદ ખાતેથી જે પણ લોકો, એટલે કે 96 જે ગુજરાતીઓ ગયા છે તે તમામ લોકો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દુબઈ ખાતે જાય છે. દુબઈ ખાતે એક દિલ્હીનો જે 6 વ્યક્તિ છે તેના દ્વારા, શશી રેડ્ડી નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા દુબઈ ખાતે એક ચાર્ટર પ્લેન ભાડે કરવામાં આવે છે અને તે ભાડે કર્યા બાદ તે પ્લેનની અંદર જે પણ 96 લોકો સવાર હોય છે અને ટોટલ એટલે કે 260 લોકો જે સવાર હોય છે તેમને દુબઈ ખાતેથી અમેરિકા લઈ જવાની કોશિશ કરવામાં આવે છે. આ તમામ લોકો જે 96 લોકો હોય છે, તમામ 96 એ 96 ગુજરાતના રહેવાસી છે. આ અમદાવાદ ખાતેના જે એજન્ટો છે, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, એટલે કે આ ત્રણ શહેરોના જે એજન્ટો છે તેમના દ્વારા આ ષડયંત્ર મોટું ગોઠવવામાં આવતું હોય છે અને આ ષડયંત્રની અંદર તમામ લોકોને અમેરિકા કેવી રીતે લઈ જવા તેની અંદર હાલ જીએસટીવી પાસે માહિતી આવી રહી છે. બીજી બાજુ જો હિના વાત કરવામાં આવશે તો આ જે 96 લોકો અને 260 લોકો, ટોટલ 260 લોકો જે છે તેની અંદર તમામ ભારતીયો લોકો છે, તેમની હાલ પૂછપરછ ફ્રાન્સની અંદર થઈ રહી છે. ટૂંક જ સમયની અંદર, એટલે કે થોડાક જ સમયમાં, એટલે કે મોડી સાંજ સુધીની અંદર આ તમામ લોકોને દિલ્હી એરપોર્ટ ઉપર પરત લાવવામાં આવશે. હાલ તો તેની એજન્સીઓ સક્રિય થઈ છે. આ જે લોકો આની અંદર સંડોવાયેલા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ જો હિના વાત કરવામાં આવે તો આ જે તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા હતા તે તમામ લોકો પાસે એક વ્યક્તિ દીઠ 80 લાખ રૂપિયા એક એજન્ટ દ્વારા લેવામાં આવતા હતા. એક 10 થી વધુ એજન્ટો આની અંદર સંડોવાયેલા છે. તેની અંદર મુખ્ય નામ શશી રેડ્ડીનું સામે આવી રહ્યું છે. તે દિલ્હીનો યુવક છે. આ અગાઉ પણ ચાર્ટર પ્લેન મારફતે હિના લઈ જવામાં આવી રહ્યા. જી બિલકુલ, આપ બની રહેશો આપની સાથે, ફરી આજ મુદ્દે આપણે જોડાઈશું. તો જે રીતે એક્સક્લુઝિવ માહિતી જીએસટીવી પાસે છે, અમે આપને વિડીયો બતાવી રહ્યા છે. એ તમામ લોકો આજે ચાર્ટર પ્લેનમાં સવાર હતા અને અત્યારે જે રીતે તે લોકોની પૂછપરછ ચાલી રહી છે, સૌથી મોટું કૌભાંડ કહી શકાય, 96 ગુજરાતી સહિત 260 જેટલા ભારતીયો આ પ્લેનમાં સવારી કરતા હતા. જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે, એનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે. ફ્રાન્સમાં અટવાયેલા 96 ગુજરાતીઓમાંથી મોટાભાગના ઉત્તર ગુજરાતના છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાની ફિરાકમાં મોટાભાગના લોકો પાટીદાર, ચૌધરી અને રાજપૂત સમાજના હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોનો દુબઈથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નિકારાગુઆમાં લેન્ડિંગ બાદ મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરી કરવાના હતા.
આ તમામ રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ છે. શશી રેડ્ડી ગુજરાતમાં 10થી વધુ સબ એજન્ટોની મદદથી કબૂતરબાજનું રેકેટ ચલાવતો હતો. આ રેકેટ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જેવા શહેરોથી ચાલતું હતું અને આ કૌભાંડમાં વ્યક્તિ દીઠ 80 લાખથી વધુ ઉઘરાવવામાં પણ આવતા હતા. તેમજ એક મહિનાથી દુબઈથી આ ચાર્ટર પ્લેન નિકારાગુઆ થઈને અમેરિકામાં માનવ તસ્કરી કરતું હતું. વીરેન્દ્ર, દિલ્હીના શશી રેડ્ડીનું નામ સામે આવ્યું છે. આખા રેકેટની જો આપણે વાત કરીએ તો આખું રેકેટ કઈ રીતે ચાલતું હતું, ક્યાં ક્યાં ચલાવવામાં આવતું હતું, અમદાવાદ મહેસાણા સિવાયની જો વાત કરીએ તો? બિલકુલ હિના, કે આ જે રેકેટનો પર્દાફાશ એટલે કે કબૂતરબાજી દ્વારા જે આ રેકેટનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હતું તેની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી આ આખું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. તેની અંદર શશી રેડ્ડી જે દિલ્હીનો યુવક છે તેના દ્વારા આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તે શશી રેડ્ડી છે તેની હાથ નીચે 10થી વધુ એટલે કે ખાલી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના આ 3 જ શહેરોના એજન્ટો ખાલી તેની પાસે 10થી વધુ છે. એટલે કે આપણે વિચારી શકીએ કે જો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાની અંદર તેની પાસે 10થી વધુ એજન્ટો હશે તો ઓલ ઓવર ઇન્ડિયામાં તેની પાસે કેટલા એજન્ટો હશે. તેને દ્વારા આખે આખું આ જે ચાર્ટર પ્લેન છે તે ભાડે કરવામાં આવતું હતું. તેમજ તેની અંદર જેટલા પણ એજન્ટો દ્વારા તેની કોન્ટેક્ટ કરવામાં આવતો હતો તે કોન્ટેક્ટ કર્યા બાદ અમદાવાદ ખાતેથી જે ગુજરાતીઓ જઈ રહ્યા હતા તેમને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી તેમને દુબઈ લઈ જવામાં આવે. દુબઈ ખાતે શશી રેડ્ડી દ્વારા આખું ઇન્ટરનેશનલ જે કૌભાંડ હતું તેની અંદર ઇન્ટરનેશનલ માફિયાઓ પણ જોડાયેલા હોય છે તેમના દ્વારા આખે આખું એક ચાર્ટર પ્લાન ખરીદવામાં એટલે કે ભાડે કરવામાં આવે છે. અને તે ચાર્ટર પ્લાનને ભાડે કર્યા બાદ આ તમામ જે લોકો હોય છે ભારતીયો તેમને નિકારાગુઆ સુધી લઈ જવામાં આવતા હોય છે અને નિકારાગુઆ બાદ તેમને મેક્સિકો અને મેક્સિકોથી બાય રોડ તેમને જે અમેરિકાની અંદર જે બોર્ડર છે તેમની અંદર એન્ટ્રી અપાવવામાં આવતી હોય છે. એટલે કે આખું એવું નેટવર્ક ઊભું કરવામાં આવતું હોય છે અને આની અંદર જે તમામ લોકો સંડોવાયેલા છે તે તમામ કોઈ નાના માથા નથી હોતા, મોટા માથા હોય છે. કારણ કે આટલું મોટું ઇન્ટરનેશનલ રેકોર્ડ ચલાવવું કોઈ નાના એવા વ્યક્તિનું કામ નથી. આની અંદર ઇન્ટરનેશનલ માફિયા પણ સામે આવી રહી છે. ધારો કે ઇટલીની વાત કરવામાં આવે, રશિયાની વાત કરવામાં આવે તો આની અંદર જેટલા પણ ઇન્ટરનેશનલ માફિયાઓ છે તે આ શશી રેડ્ડી છે. શશી રેડ્ડી જેવા અનેક એજન્ટો છે જે મોટા એજન્ટો હોય છે તેમની સાથે સંડોવણી હોય છે. હિના, વાત કરવામાં આવે તો આ અગાઉ 5 વખત ચાર્ટર પ્લેન ઉડી ચૂક્યું છે જે દુબઈ ખાતેથી ને 1200થી વધુ લોકોને અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેની અંદર આ પહેલી વખત આ ચાર્ટર પ્લેન પકડાયું છે એટલે વિચારી શકો છો કે આની અંદર જેટલી પણ એજન્સીઓ હશે, જે એરપોર્ટ ઓથોરિટીના જેટલા પણ સરકારી એજન્ટો હશે કે વ્યક્તિઓ હશે તેમના દ્વારા કોઈ સંડોવણી હશે તો જ આટલું મોટું કૌભાંડ થઈ શકે. બાકી આટલું મોટું કોઈ ઇન્ટરનેશનલ કૌભાંડ ના થઈ શકે. કારણ કે ગુજરાતની અંદર જે 96 ગુજરાતીઓ છે, ટોટલ 260 ભારતીય લોકો ચાર્ટર પ્લેનની અંદર દુબઈથી મેક્સિકો સુધી જઈ શકતા હોય, નિકારાગુઆ સુધી જઈ શકતા હોય તો આની અંદર કેટલાય લોકોની સંડોવણી હોઈ શકે છે. જે સૂત્રોએ માહિતી આપી છે તે મુજબ જોવા જઈએ તો હિના 10 જેટલા એજન્ટો ગુજરાતના છે તે તમામ એજન્ટો દ્વારા 80 લાખ રૂપિયાની અંદર એક વ્યક્તિને લઈ જવામાં આવતો હતો. તેમજ આ 80 લાખ રૂપિયા એક વ્યક્તિ દીઠ લેવામાં આવતા હતા. તેની અંદર જે શશી રેડ્ડી હોય છે તે શશી રેડ્ડીને ખાલી 35 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. 35 લાખ રૂપિયા શશી રેડ્ડીને આપી દે ત્યારબાદ દુબઈથી તે જેટલા પણ લોકો આની અંદર જવાના હોય છે તે તમામ લોકોને દુબઈથી ફ્રાન્સ થઈને પેરિસ, તો એટલા માટે આ ફ્લાઇટ પકડાય છે હિના, કારણ કે ત્યાં આગળ ફ્યુલ ભરાવવાનું હોય છે ને ફ્યુલ ભરાતી વખત આ ચોક્કસ બાતમી એટલે કે જે સૂત્રોએ જણાવ્યું છે અત્યાર સુધી 5 વખત ચાર્ટર પ્લેન જઈ ચૂક્યું છે, 5 વખત પ્લેન નથી પકડાયું. આ કોઈ ચોક્કસ બાતમી એટલે કે તેમના કોઈ લેભાગો તત્વો દ્વારા કોઈ બાતમી આપવામાં આવી. વીરેન્દ્ર, શશી રેડ્ડીનું નામ તો સામે આવ્યું છે, ગુજરાતના કેટલાક એજન્ટ સાથે તે કનેક્ટ છે. ગુજરાતના 10 એજન્ટોની તમે વાત કરી કે 10થી વધુ કે 10 જેટલા એજન્ટ હોઈ શકે છે, એમાંથી કોઈના નામ બહાર આવ્યા છે હજુ? હાલ સૂત્રો પાસે જે એજન્ટો છે, જે ગુજરાતની અંદર જે મોટા એજન્ટો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી ને તેમના દ્વારા તેમ પણ કહેવામાં આવ્યું હતું કે મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના 10થી વધુ એજન્ટો છે જે શશી રેડ્ડીના કોન્ટેક્ટમાં હતા.
અને તેમના દ્વારા એટલે કે સૌથી વધુ જે એજન્ટો છે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા એ તમામ એજન્ટો છે તે ઉત્તર ગુજરાતના એજન્ટો છે. તેમના નામ ટૂંક જ સમયમાં જીએસટીવી પાસે આવી જશે અને આ તો બે વિડીયો જીએસટીવી દ્વારા પ્રસાર કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ જે એજન્ટોએ કહ્યું છે તે મુજબ ટૂંક જ સમયમાં બીજા પણ વિડીયો આપણને પ્રોવાઈડ કરવામાં આવશે અને તે જે તમામ એજન્ટો આની અંદર સંડોવાયેલા છે તેનું જીએસટીવી દ્વારા નામ જોગ તેમના ઉલ્લેખ કરવામાં આવશે અને કોણ કોણ એજન્ટ અમદાવાદના કેટલા એજન્ટ છે, મહેસાણાના કેટલા એજન્ટ છે, ગાંધીનગરના કેટલા એજન્ટ છે તેમનો તમામ વ્યક્તિનો પર્દાફાશ જીએસટીવી દ્વારા ટૂંક જ સમયમાં ઇના કરવામાં આવશે. બિલકુલ વિરેન્દ્ર, આ અંગેની તમામ માહિતી આપની પાસેથી લેતા રહીશું. આભાર. શશી રેડ્ડીને 35 લાખ આપી દેવાના અને આ સાથે બીજા જે એજન્ટ છે તે મહેસાણા ગાંધીનગર અને અમદાવાદના 10થી વધુ કેટલાક એજન્ટ આ સાથે સંકળાયેલા હોવા જોઈએ તેવી માહિતી અત્યારે મળી રહી છે. વધુ માહિતી અમે આપને આપતા રહીશું.